नमस्कार विद्यार्थी मित्रों, श्री ब्रह्मानंद विद्या मंदिर चापेड़ा ऑनलाइन एजुकेशन में तमाम विद्यार्थी हार्दिक स्वागत है। हूँ टीएम पात्रा, विषय एसपी, धोरण 11, विभाग पहला, वाणिज्य पत्र व्यवहार। प्रकरण आपणे पहेलुं अंदर चालू छे, माहिती संचार नो अर्थ अने तेनी पद्धतिओ। आपणे पहेलुं प्रकरण माहिती संचार नो अर्थ अने तेनी पद्धतिओ, એના વિશે આજે આગળ જોઈએ। માહિતી સંચારની પ્રક્રિયા, વિદ્યાર્થી મિત્રો, માહિતી સંચારની પ્રક્રિયા તમે એનાથી બધા જાણકાર પણ હશો, કારણ કે આ પ્રક્રિયામાં માહિતીની વિદ્યાર્થી મિત્રો આપ લે કરવાની હોય છે। એનું માટે કોઈ માધ્યમનો ઉપયોગ કરવામાં આવે છે। એક વ્યક્તિ સામેના વ્યક્તિને અથવા તો સામેના જૂથને માહિતીની આપ લે કરતો હોય છે। માહિતીની આપ લે થાય છેલ્લે માહિતી આપણે કઈ સામેથી પ્રતિસાદ પણ મળતો હોય છે, કે આપણે જે કઈ માહિતી આપી છે, જે કઈ માહિતીની રજૂઆત કરી છે, એ સામે પક્ષેથી જેને આપણે રજૂઆત કરી હોય એના પાસેથી આપણને પ્રતિસાદ પણ મળે છે। તો આવી એક સરળ પ્રકારની આપણે વિષયની અંદર માહિતી સંચારની પ્રક્રિયાનો આજ આપણે અભ્યાસ કરવાનો છે। આપણે એના એક ઉદાહરણ અલગ અલગ જોશું, એને સમજવાનો પ્રયત્ન કરશું, અને બહુ સરળ પદ્ધતિ છે, આપણને બહુ રસપડે પણ એવી પદ્ધતિ છે। એટલા માટે માહિતી સંચારની પદ્ધતિ આપણે હવે એ મુદ્દા દ્વારા જે આપણે શરૂઆત કરી, મેં તમને એની ટૂંકી માહિતી આપી દીધી, હજી મારે એક વાર તમને એ માહિતી રિપીટ કરું છું કે માહિતી સંચારની પ્રક્રિયા એક વ્યક્તિ સામેના વ્યક્તિ અથવા તો સામેના જૂથને માહિતી આપે છે, એ માહિતી પછી સામેના વ્યક્તિનો પ્રતિસાદ પણ આપે છે, અને એના માધ્યમ કોઈ પણ માધ્યમનો માહિતી સંચારના માધ્યમની વાત કરીએ તો માહિતી સંચારના માધ્યમ પણ આ પદ્ધતિમાં એક ઉપયોગ કરે। હવે આપણે એને વિગતવાર જોઈએ વિદ્યાર્થી મિત્રો। પહેલું છે બોલનાર, માહિતી સંચારની અંદર પહેલામાં પહેલું જો આપણે શરૂઆત કરી તો બોલનાર કહેવાય। બોલનાર કોને કહેવાય એની વિશે આપણે સમજૂતી મેળવી। માહિતી મોકલનાર ને આપણે બોલનાર, માહિતી મોકલનાર અથવા વક્તા જે રજૂઆત કરે છે એને આપણે વક્તા તરીકે ઓળખીએ છીએ। એ વક્તા અન્ય વ્યક્તિ કે જૂથને, સામેનો કોઈ એક વ્યક્તિ પણ હોઈ શકે અને એક જૂથ પણ હોઈ શકે, એ જૂથને માહિતી વિચાર પહોંચાડવાના આશયથી માહિતી પ્રસાર પ્રક્રિયાની શરૂઆત કરે છે। બોલનાર એ શરૂઆત કરે છે, અહીંથી શરૂઆત થાય છે માહિતી સંચાર પ્રક્રિયાની, એક શરૂઆત થાય છે। હું પાછું રિપીટ કરું, માહિતી મોકલનાર અથવા મોકલનાર, માહિતી મોકલનાર અથવા વક્તા, કોઈ માહિતી મોકલનાર એક વ્યક્તિ હોય અથવા એનો કોઈ એક વક્તા તરીકે આપણે પણ એને ઓળખાવી શકીએ, એ વક્તા અન્ય વ્યક્તિ કે જૂથને માહિતી અથવા વિચાર, માહિતી અથવા વિચાર પહોંચાડવાના આશયથી માહિતી પ્રક્રિયાનો પ્રસાર કરવાની શરૂઆત થઈ, પ્રક્રિયાનો પ્રસાર કરવાની એક પ્રકારે શરૂઆત, પ્રસાર એટલે શરૂઆત થાય છે, તો આપેલી વાત છે વિદ્યાર્થી મિત્રો। હવે બીજી જે રજૂઆત અથવા વિચારોની ગોઠવણ, આપણે જે કઈ રજૂઆત કરવી છે, વિચારો આપણે સામેના વ્યક્તિને સ્પષ્ટ કરવા, સામેના જૂથને સ્પષ્ટ કરવા, તો વ્યવસ્થિત વિદ્યાર્થી મિત્રોની ગોઠવણ હોવી જોઈએ। કેમ ગોઠવણ આપણે એ પણ જોઈએ કે બોલનાર દ્વારા જે વ્યક્તિ બોલે છે એ બોલનાર દ્વારા વિચારો માહિતીને સ્વરૂપે આપતા પહેલા જે તે વિચાર કેવી રીતે રજૂ કરવો, અમારી પાસે માહિતી છે પણ એ માહિતી તમારે ડિસ્પ્લે અથવા રજૂઆત કેવી રીતે કરવી, એ રજૂઆત કરવા તેના માટે કઈ ભાષા તમે કઈ ભાષા સિલેક્ટ કરો છો, કઈ ભાષાનો ઉપયોગ કરો છો, અથવા શબ્દો, ચિત્રો, કોઈની અંદર તમે ચિત્રો લેવા માંગો છો, અવાજ, માધ્યમ અનુરૂપ થશે જેના દ્વારા સામેની વ્યક્તિ, એટલે સામેની વ્યક્તિ એટલે કોણ, તો કે સાંભળનાર, એ જૂથ સમજી શકે તેવા વિચાર પ્રક્રિયા એટલે વિચારોની રજૂઆત। તમે જે કઈ માહિતી રજૂઆત કરો છો એ સામેના વ્યક્તિને તમે જેવી રીતે એ વ્યક્તિ સરળથી સમજી શકે એને એ જે ભાષામાં સમજાતી હોય એ ભાષામાં તમે કોઈ માધ્યમ તમને જે યોગ્ય લાગે એ માધ્યમ અને વ્યક્તિ સાંભળનારને જૂથ સમજે વિચારના પ્રક્રિયાની આપણે રજૂઆતની ગોઠવણ કરવાની છે। આ સુધી રિપીટ કરું છું, વિચારોની ગોઠવણી બોલનાર દ્વારા વિચારને માહિતીનું સ્વરૂપે આપતા પહેલા જે તે વિચારીએ કેવી રીતે રજૂ કરવું, તેના માટે કઈ ભાષા, કઈ શબ્દો, કયા ચિત્રો, કયા પ્રકારનો અવાજ, માધ્યમ જો તમે અનુરૂપ
સાંભળના સામેની વ્યક્તિ એટલે કે સાંભળના જૂથ સમજી શકે તેવી વિચાર પ્રક્રિયા એટલે વિચારોની રજૂઆત તરીકે વિદ્યાર્થી મિત્રો ઓળખવામાં આવે છે આ બીજું થયું હવે ત્રીજું જોઈએ સંદેશો અથવા માહિતી સંદેશો અથવા તો માહિતી વિવિધ સાધનો ઉપકરણો અથવા માધ્યમ દ્વારા વક્તા વિચાર યોગ્ય રીતે રજૂઆત કરે જે હવે સંદેશા કે માહિતી તરીકે ઓળખવામાં વિવિધ સાધનો કોઈ પણ ઉપકરણો માધ્યમ જે વક્તા દ્વારા યોગ્ય રીતે રજૂઆત થાય વક્તાને લાગે કે આ માધ્યમ યોગ્ય છે આને રીતે સામેનો વ્યક્તિ અથવા સામેનો જૂથ આ બરાબર વ્યવસ્થિત કારણે સમજાઈ શકશે એવું જે રજૂઆત કરે એને સંદેશા માહિતી તરીકે ઓળખવામાં આવે છે વિવિધ સાધનો ઉપકરણો અથવા માધ્યમ દ્વારા વક્તા વિચારીને યોગ્ય રીતે રજૂઆત કરે છે જે હવે સંદેશા માહિતી તરીકે ઓળખવામાં આવે છે ચોથું આપણે માધ્યમની વાત કરી અને માધ્યમ પણ જોઈ લે સંદેશો માહિતી મોકલવા માટે બોલનાર દ્વારા જે ભાષા ચિત્રો અવાજ પત્ર જેવા સાધનો ઉપકરણો ઉપયોગ કરીને સંદેશો માહિતી બીજી જગ્યાએ પહોંચાડે છે એટલે બીજી જગ્યાએ આપણે બીજી સામેના વ્યક્તિને પહોંચાડવાનો એ માધ્યમ કહેવાય છે અને આપણે માધ્યમ તરીકે ઓળખીએ છીએ સંદેશા માહિતી મોકલનાર માટે બોલનાર ભાષા ચિત્રો અવાજ પત્ર જે કાંઈ સાધનો ઉપકરણો દ્વારા ઉપયોગ કરે જે કાંઈ માંથી જેનો ઉપયોગ કરે એ સંદેશો માહિતી બીજી જગ્યાએ પહોંચાડે આ માહિતીને બીજી જગ્યાએ પહોંચાડે એ માધ્યમ કહેવાય છે આ પરિસ્થિતિ જરૂરિયાત પ્રમાણે વક્તા યોગ્ય માધ્યમની પસંદગી કરે છે એ પણ વિદ્યાર્થી મિત્ર યાદ રાખવાનું કે માધ્યમમાં પરિસ્થિતિ જોવામાં આવે છે જરૂરિયાત જોવામાં આવે છે અને વક્તા એના દ્વારા આની પસંદગી કરે છે એટલે આ પણ પરિબળોની અંદર કાર્યરત છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ સંદેશાની પ્રાપ્તિ અને સમજ યોગ્ય સાધન અથવા માધ્યમ દ્વારા સંદેશાની બોલનાર દ્વારા મોકલાયેલ માહિતી અથવા સંદેશો જે સ્વરૂપમાં આપ્યો હોય તે જ સ્વરૂપમાં માહિતી સંદેશાની અર્થઘટન પ્રક્રિયા થાય છે જે સંદર્ભમાં હોય તે જ સંદર્ભમાં એની પ્રક્રિયા પાછી થતી હોય જેને સંદેશાની પ્રાપ્તિ અને સમજ દ્વારા ઓળખવામાં આવે આપણે જે માધ્યમ દ્વારા સંદેશો આપ્યો એ જ માધ્યમ પ્રત્યુત્તર દ્વારા આપણને સંદેશો પાછા મળે છે એટલે સંદેશાની પ્રાપ્તિ અને સમજ તરીકે વિદ્યાર્થી મિત્રો ઓળખવામાં આવે છે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો સાંભળનાર બોલનાર દ્વારા જે સંદેશો માહિતી મોકલવામાં આવે છે તે જ પ્રાપ્તિ કરનાર માહિતી સાંભળનાર અથવા તો જે વ્યક્તિ મેળવનાર કે શ્રોતા તરીકે ઓળખવામાં આવે છે માહિતી સંચયની પ્રક્રિયામાં માહિતી સાંભળનાર અનુલક્ષીને હાથ ધરવો જે માહિતી સાંભળી હોય એને અનુલક્ષીને જે આપણે કહીએ તો કે એને હાથ ધરવામાં આવતું હોય છે છેલ્લે પ્રતિભાવ જોઈએ માહિતી સંચયની પ્રક્રિયા આમ તો આગળ વધતી જાય ધીમે ધીમે આપણે જોઈએ તો એ પ્રક્રિયા આગળ છે એ વધતી જતી હોય છે અને સાંભળનાર જવાબ કરતા પણ પૂરી થાય પ્રતિભાવ છે ને આપણને મળી જાય એટલે એ માહિતી સંચારની પ્રક્રિયા પૂર્ણ ગણાય સાંભળનારને આપણે રજૂઆત કરીએ રજૂઆત કરીને જે સાંભળનાર વ્યક્તિ અથવા જૂથ જે આપણને પ્રતિભાવ આપણને આપી દે તો એ પ્રક્રિયા અહીંયા પૂર્ણ થાય છે જે પ્રતિભાવ કહેવામાં આવે જેને પાછળ આપણને જે કંઈ પ્રત્યુત્તર સામે મળ્યો એને આપણે પ્રતિભાવ તરીકે ઓળખવો સાંભળનારનો પ્રત્યુત્તર ખૂબ જ મહત્વનો છે સાંભળનાર વ્યક્તિ જે આપણને પાછો પ્રત્યુત્તર આપે અતિશયમાં અતિશય મહત્વનો ગણવામાં આવે છે કેમ કે તે માહિતી સંચારની પ્રક્રિયા સફળતા નક્કી કરે છે આપણે જે માધ્યમ જે સ્વરૂપ જે કાંઈ રજૂ કર્યું છે એ માહિતી પ્રકારની જે સફળતા રજૂ કરે કે આપણે જે આ પ્રક્રિયા હાથ લઈને આપણે જે આ પ્રક્રિયાની જે પૂર્ણ કરી હતી એનું કેટલું આપણને રિઝલ્ટ મળ્યું કેટલી એને સફળતા મળી એ સંપૂર્ણ આની અંદર નક્કી કરે છે એટલે પ્રતિભાવ છેલ્લે જે પ્રતિભાવ છે એ પ્રતિભાવ પણ એ અતિશયમાં અતિશય જે આવશ્યક છે કારણ કે પ્રતિભાવ મળે એના ઉપર જે નક્કી થાય કે આપણે જે આ પ્રક્રિયા પહેલેથી શરૂઆત કરી અને છેલ્લે લગી જે હાથ ધરવામાં આવી એ યોગ્ય હતી કે નહીં તો વિદ્યાર્થી મિત્રો માહિતી સંચારની પ્રક્રિયાના જે અલગ અલગ મુદ્દા તમને જે આ
विषय ની અંદર મે સમજૂતી આવી ગઈ એક વાર એક પછી એક મુદ્દા તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે જે મુદ્દા માહિતી સંચારનો હોય એ માહિતી સંચારના મુદ્દા જે આ તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો આ રીતે આખી આપણે માહિતી સંચારની પ્રક્રિયા આવે છેલ્લે મે જે તમને વાત કરી કે આની પ્રતિ સફળતા નક્કી થાય બધા જ માધ્યમો એક સાથે જોડાયેલા છે એટલે બધા માધ્યમો આપણે જે એક પછી એક કે સાંભળનાર હોય સંદેશા પ્રાપ્તિ હોય પ્રતિભાવ હોય બોલનાર હોય નમસ્કાર।